नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वडागाम डिस्टन्स लर्निंग में आपनु हार्दिक स्वागत है। अँ आगे बोर्ड पर नोट करवामां आवे करवानी रहेशे, जेथी करीने पुनरावर्तन अने दृढ़ीकरण करी शकाय। धोरण सात विषय गणित आपणे छठा धोरणमां प्राकृतिक संख्याओ अने पूर्ण संख्या विषे अभ्यास करेलो हतो, जेने आपणे हवे टूंकमां समजीए। જેનું પુનરાવર્તન કરીએ, આપણે પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ્સ નંબર કહેવામાં આવે છે, જેથી કરીને તેને એન વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા એક છે, અને એનાથી આગળ વધતા જઈએ આપણે તો બે, ત્રણ, ચાર, પાંચ, છેક અનંત સુધી। અનંત માટે સિમ્બોલ છે આડો આટો અંગ્રેજીમાં, બરાબર, જેને ઇન્ફિનિટી કહેવાય। પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવવામાં આવે છે, તેથી આપણે એન બરાબર એક, બે, ત્રણ, અડધું, ઇન્ફિનિટી પણ કહી શકાય, બરાબર। હવે જ્યારે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરીએ, પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવામાં આવે છે, અને હોલ નંબર્સને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે, જેમાં તેમાં આપણે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા એક હતી, પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા આવશે જીરો, જીરો વત્તા પ્રાકૃતિક સંખ્યા। એટલે પૂર્ણ સંખ્યામાં સૌ પ્રથમ જીરો, પ્રાકૃતિક સંખ્યામાં આવશે એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ, એક, અનંત સુધી, બરાબર। પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે, એટલે આપણે અહીંયા આગળ ડબલ્યુ પણ દર્શાવી શકાય। આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કર્યો, હવે આપણે આગળ વધીશું જેમાં સંખ્યા રેખાના ઉપયોગથી સરવાળો કરો, બરાબર છે। પેલું એક્ઝામ્પલ લઈએ, ત્રણ વત્તા બે, બરાબર। હવે સંખ્યા રેખા દોરીએ, એક આડી રેખા હોય જેમાં આપણે પૂર્ણ સંખ્યાઓ લખીએ, જીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, બરાબર છે। હવે સંખ્યા રેખાના ઉપયોગથી સરવાળો કરો, આ સંખ્યા રેખા લખો દોરી, હવે સરવાળામાં શું છે, ત્રણ વત્તા બે, તો સૌ પ્રથમ આપણે ત્રણ અંક લઈશું, અને આગળ કેટલા સ્ટેપ ખસવાનું, બે સ્ટેપ ખસીએ, ત્રણ પર જઈએ આપણે, હવે આગળ બે સ્ટેપ ખસીએ તો આપણને સરવાળો મળશે। આ થયું એક સ્ટેપ, અને આ થયું બે સ્ટેપ, કઈ સંખ્યા આવી, પાંચ। એવી જ રીતના એક બીજું એક્ઝામ્પલ લઈએ, સંખ્યા રેખા કરી આવે, સૌ પ્રથમ જીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, નવ, દસ, અને આ સંખ્યા રેખા અનંત સુધી લંબાઈ ગઈ છે, બરાબર છે। હવે આપણે જોઈએ કે ત્રણ પર જવાનું, ક્યાં આગળ જવાનું, ત્રણ પર, ત્રણ પર ગયા આપણે, આગળ કેટલા સ્ટેપ, આગળ ત્રણ સ્ટેપ ખસવાનું, એક સ્ટેપ, બે સ્ટેપ અને ત્રણ સ્ટેપ। ત્રણ સ્ટેપ પૂર્ણ થયા પછી જે અંક મળે છે એ આપણો જવાબ, જવાબ આવે છ, ત્રણ વત્તા ત્રણ છ, ત્રણ વત્તા બે પાંચ, અને આને અલગ રીતે પણ દર્શાવી શકાય। આપણે પહેલાં ત્રણ પર ગયા હતા, હવે આને બે પર જઈએ, બે
પર ગયા બે પર જાઓ એટલે આગળ ત્રણ સ્ટેપ કરવાનું એક બે અને ત્રણ એક બે અને ત્રણ જે સંખ્યા મળી આ હોજો રીત એક અને બે ગમે તે લખો બંનેમાંથી સાચી ગણશે બરાબર છે હવે નીચે પણ બીજી રીતે આપણે કરીએ તો પણ એ ત્રણ છે કારણ કે ત્રણ વત્તા ત્રણ છે ત્રણ પર જ જવાનું છે ત્રણ વત્તા ત્રણ એટલે ત્રણ પર જ આવશે એટલે બંને માટે સેમ થશે અગાઉ આપણે સરવાળા માટેની પદ્ધતિ જોઈ હવે આપણે સંખ્યા એકાનો ઉપયોગથી બાદબાકી કરીએ બરાબર ઓકે 5 minus 2 સંખ્યા રેખા દોરો સંખ્યા રેખામાં સૌથી પહેલા 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 સંખ્યા રેખા અનંત સુધી ફેલાયેલી છે એટલા માટે એની અંદર હવે શું કરીએ સૌ પ્રથમ 5 પર જઈએ પાંચ પર ગયા પછી અમે જ્યારે સરવાળામાં હતું ત્યારે જમણી બાજુ ખસતા હતા બે સ્ટેપ અને અમે જ્યારે બાદબાકીની વાત આવે ત્યારે ડાબી બાજુ બે સ્ટેપ ખસવાના એક અને બે બે સ્ટેપ ખસતા જે અંક મળે એ આપણો જવાબ જવાબ આવશે ત્રણ ચાલો બીજી ઉદાહરણ જોઈએ સાત માઇનસ ત્રણ સૌપ્રથમ જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ અને દસ સૌપ્રથમ સાત પર જવાનું સાત પર ગયા પછી ત્રણ સ્ટેપ ડાબી બાજુ કરશે કારણ કે બાદ બાકી છે એક સ્ટેપ બે સ્ટેપ અને ત્રણ સ્ટેપ ત્રણ સ્ટેપ ખસ્યા પછી જે અંક આવે એ આપણો જવાબ જવાબ આપણો કરશે ચાર અગાઉ આપણે સંખ્યા રેખાના આધારે સરવાળા બાદબાકી કરી હવે આપણે ગુણાકાર કરીએ ત્રણ ગુણ્યા બે સંખ્યા રેખા દોરીએ કોણ સંખ્યા મૂકે સૌથી પ્રથમ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સંખ્યા રેખા અનંત સુધી ફેલાય છે એટલા માટે આપણે ઇન્ફિનિટી દર્શાવીશ બરાબર હવે શું કરવાનું પહેલા તો સરવાળા માટે તો પહેલા તો ત્રણ પર જવાનું હતું પછી જમણી બાજુ ઘસવાનું જો બાદ બાકી હોય તો ડાબી બાજુ પણ જ્યારે ગુણાકારની વાત આવે ત્યારે હંમેશા ઝીરો પર આવી જવાનું કાકા પછી ડિસ્ટન્સ આપણે નક્કી કરવાનું કેટલા કેટલા ડિસ્ટન્સ રાખીએ આપણે તો સૌ પ્રથમ આપણે ત્રણનું ડિસ્ટન્સ રાખીએ એક બે અને ત્રણ આ થયો આપણું પહેલું સ્ટેપ એવા કેટલા સ્ટેપ ખસવાના ત્રણ ત્રણના બે સ્ટેપ ખસવાના એક બે અને ત્રણ આ બીજું સ્ટેપ હવે જે બે સ્ટેપ ખસતા જ્યાં જવાબ મળે એ તમારો જવાબ છે બરાબર છે જ્યાં મળે એ તમારો જવાબ જવાબ આગળ છ હવે આને બીજી રીતે જો દર્શાવવું હોય તો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એમ અહીંયા આગળ આપણે ત્રણનું ડિસ્ટન્સ રાખ્યું ત્રણ ત્રણ અંક લીધા અને બે સ્ટેપ ખસે સૌપ્રથમ ત્રણ અંક લીધા અને બે સ્ટેપ ખસે એક બે અને ત્રણ એક સ્ટેપ એક બે અને ત્રણ બીજું સ્ટેપ અહીંયા આગળ આપણે શું કરીશું કે બે સ્ટેપ રાખીએ
બે અંક રાખીએ અને ત્રણ સ્ટેપ ખસીએ બરાબર છે તો બે અંક રાખીએ એક અને બે એક સ્ટેપ કેટલા સ્ટેપ પ્રથમ છે ત્રણ સ્ટેપ એક અને બે બીજું સ્ટેપ એક અને બે ત્રીજું સ્ટેપ બરાબર જે અંક મળ્યો એ આપો જવાબ કોઈ પણ રીત કરો બંનેમાં જવાબ સરખો આવશે અહીંયા આગળ પણ સવાલ આવે અહીંયા આગળ પણ સવાલ આવે અગાઉ આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી અને ગુણાકાર શીખ્યા હવે આપણે પરત પહેલાની સંખ્યા વિશે જાણીએ એક સંખ્યા લખું છું 327 327 ની તરત પહેલા પહેલા એટલે આગળની સંખ્યા આવે એ તરત પહેલાની સંખ્યા કહેવાય 327 આગળ કેટલા આવે તો 326 એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તરત પછી સંખ્યા નેવ્યાસી નેવ્યાસી પછી કેટલા આવશે આગળ નેવી સંખ્યા બે 427 પછીની કીધી પહેલાંની કીધી તો 26 આવે પછીની કીધી એમના માટે 728 બીજું ઉદાહરણ લઈએ 955 955 પછી કેટલા આવશે 1032 1032 પછી 1033 આવી રીતના આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ જેનામાં તરત પહેલાની સંખ્યા આગળની સંખ્યા આવશે તરત પછી સંખ્યા એમાં જે પાછળની સંખ્યા આવશે અગાઉ આપણે જોયું કે તરત પહેલાની સંખ્યા અને તરત પછીની સંખ્યા હવે આપણે જોઈશું બંને સંખ્યાની વચ્ચેની સંખ્યા પેલું ઉદાહરણ જોઈએ 23 25 બચ્ચેની સંખ્યા બંને સંખ્યાઓ છે એની બચ્ચેની સંખ્યા કે આપણે 23 24 અને 25 આગળ 24 પાછી આગળ 24 729 પછી કેટલા આવશે 730 અને 731 પહેલાં 730 બીજું ઉદાહરણ જોઈએ 1333 પછી કેટલા આવશે 1334 અને 35 ને પહેલા પણ 34 બરાબર છે ચોથું ઉદાહરણ જોઈએ આપણે 10000
નીચે છે કર પેન સંખ્યાઓ લખો જે તમારે નોટબુકમાં નોંધવાનું રહેશે.